નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર સ્વાગત છે પચાસ શબ્દ સમૂહ માટેના એક શબ્દ જોવાના છીએ જે આગળની પરીક્ષાઓમાં ઘણી વખત એમાંથી ઘણા બધા શબ્દ સમૂહ માટેના એક શબ્દો છે એ પૂછાઈ ચૂક્યા છે તો શરૂઆત કરીએ પચાસ શબ્દ સમૂહ માટેના એક શબ્દો છે એમાં શરૂઆત કરીએ પ્રથમની તો પહેલો છે અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ તો તેમને શું કહેવાય તો કે અગમ બુદ્ધિ કહેવાય એટલે કે જે આગળથીને જ ભવિષ્યનો કે ભવિષ્યમાં શું ઘટના બનશે એનો વિચાર કરી શકે તેમને શું કહેવાય તો કે અગમ બુદ્ધિ કહેવાય બીજાની વાત કરીએ તો કે કરી શકાય નહીં તેવું તો તેમને કહેવાય અશક્ય ઘણી વખત આપણે કોઈ કહેતા હોય છે કે ભાઈ આ કામ કેવું છે અશક્ય છે એટલે કે એ વસ્તુ કામ કરી શકાય એમ છે નહીં એટલા માટે તેમને શું કહેવાય તો કે અશક્ય કહેવાય ત્રીજાની વાત કરીએ તો કે ઉદાર દિલ રાખવું તે તો તેને કહેવાય અકબર દિલી ખાસ યાદ રાખવા જેવું છે મિત્રો આ ઘણી વખત કન્ફ્યુઝન થાય એવો ટોપિક સવાલ બની શકે તો કે ઉદાર દિલ રાખવું તેને શું કહેવાય તો કે અકબર દિલી કહેવાય એટલે મોસ્ટ ટાઈમ્પી આપણા માટે બની શકે છે ચોથાની વાત કરીએ તો કલ્પી ન શકાય તેવું તો તેમને શું કહેવાય અકલ્પ્ય એટલે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ તેને શું કહેવાય તો કે અકલ્પ્ય કહેવાય પાંચમાની વાત કરીએ ન સમજી શકાય તેવું તો તેમને શું કહેવાય અગમ્ય ખાસ કન્ફ્યુઝન થાય એવો ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખશું ન સમજી શકાય તેવું તો તેમને શું કહેવાય અગમ્ય છઠ્ઠાની સવાલની વાત કરીએ તો કે જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો તેમને શું કહેવાય અક્ષય પાત્ર એટલે મેટ મિત્રો જે નાના બાળકોને ભોજન આપવામાં આવે છે જે બપોરે ભોજન આપવામાં આવે છે એનું નામ પણ શું રાખવામાં આવેલું છે તો કે અક્ષય પાત્ર રાખવામાં આવેલ છે કારણ તો કે જેમાંથી વસ્તુ ક્યારેય ખૂટે નહીં તેવું હોય તેમને શું કહેવાય અક્ષય પાત્ર સાતમાની વાત કરીએ તો કે લખતા વાંચતા આવડતું હોય તે તો તેમને શું કહેવાય અક્ષર જ્ઞાન એટલે કે જે લોકોને લગતા વાંચતા આવડે છે તેમને શું કહેવાય અક્ષરજ્ઞાન મિત્રો આઠથી એક સવાલનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે તો કે જે લોકોને લગતા વાંચતા ના આવડતું હોય તેમને શું કહેવાય ખાસ યાદ રાખશું ફરીથી રિપીટ સવાલ રિપીટ કરું છું તો કે જે લોકોને લગતા વાંચતા ના આવડતું હોય તેમને શું કહેવાય આગળ આઠમા સવાલની વાત કરીએ તો કે ખૂટે નહીં તેવું તો તેમને કહેવાય અખૂટ એટલે કે જે વસ્તુ ક્યારેય ખૂટે નહીં તેમને શું કહેવાય તો કે અખૂટ કહેવાય નવમાની તો કે ખડખડાટ હાસ્ય છે તેને શું કહેવાય તો કે મુક્ત હાસ્ય એટલે કે ખળખડાટ જે જોર જોરથી હસવું હોય તો તેને શું કહેવાય તો કે મુક્ત હાસ્ય કહેવાય દસમું તો કે ગણી શકાય નહીં તેવું તો કે ભાઈ અગણિત અથવા અસંખ્ય એટલે કે જેને આપણે ક્યાંય ગણી ના શકીએ ઘણીવાર આપણે કહેતા હોય છે સાંજના સમયે જ્યારે બાર બેઠા હોય છે ફળિયામાં ત્યારે છે એ કહેતા હોય છે કે ભાઈ તારાઓ છે એ અસંખ્ય છે અથવા કે એને ગણી ના શકાય તો એના માટે શું શબ્દ વાપરી શકાય તો કે અગણિત અથવા અસંખ્ય અગિયારમાં સવાલ જોઈએ અગાઉ જન્મેલ જેમ અથવા મોટો ભાઈ હોય તેમને શું કહેવાય તો એમને કહેવાય અગ્રજ એટલે કે જે આગળ જન્મેલો અથવા મોટો ભાઈ છે તેમને અગ્રજ કહેવાય તો મિત્રો અહીંથી બીજો સવાલ તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે કે જે પાછળ જન્મે છે અથવા નાનો ભાઈ છે તેમને શું કહેવાય ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ આપણે જે હમણાં વાત કરીએ કે અગાઉ જન્મેલ અથવા મોટા ભાઈ છે એને અગ્રજ કહેવાય તો પાછળ જન્મેલો અથવા નાનો ભાઈ હોય એમને શું કહેવાય એ તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે બારમા સવાલની વાત કરીએ તો કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ના આવે તેવું તો તેને કહેવાય અજરામર ખાસ ફરીથી તો કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ના આવે તેવું હોય તેને શું કહેવાય અજરામર કહેવાય છે જેને શત્રુ નથી તેવું તો તેમને કહેવાય અજાત શત્રુ એટલે કે જેને કોઈ શત્રુ નથી તેમને શું કહેવાય તો કે અજાત શત્રુ કહેવાય ચૌદમો વાત કરીએ તો કે અદભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન તો તેમને કહેવાય ઘર એટલે કે જે વીઆઈપી વસ્તુઓ કહી શકાય કે જે મળી શકે બીજી એની જેવી વસ્તુઓ મળી ના શકે એવી વસ્તુ જ્યાં રાખવામાં આવે ત્યાં આપણી ભાષામાં કહીએ તો સંગ્રહાલય અથવા એને કહેવાય ઘર કહેવાય કે જ્યાં અદ્ભુત વસ્તુઓ રાખવામાં આવતી હોય છે પંદરમી વાત કરીએ તો કે જીતી ન શકાય તેવું તો તેમને શું કહેવાય અજય જે જીતી ના શકાય તેમને શું કહેવાય તો કે અજય કહેવાય સોળમી વાત કરીએ તો કે જેની જોડ ન મળી શકે તેવું તો કે અજોડ અદિત્ય અનન્ય બેનુન મિત્રો આ બધા એના જવાબ છે એટલે ખાસ કોઈ પણ ઓપ્શનમાં તમને આ ચારમાંથી આપી શકે છે એટલે ખાસ ફરીથી રિપીટ કરીએ કે જેને જેની જોડ ન મળી શકે તેવું તો કેવું એને શું કહેવાય અજોડ અદ્વિત્ય અનન્ય બેમૂન બેનમૂન આગળ વાત કરીએ જાણી ન શકાય તેવું તો કહેવાય અગ્નિ એટલે કે જેને જાણી ન શકાય એને શું કહેવાય અગ્નિ કહેવાય અઢારમી ટચલી આંગળી પાસેની આંગળી તો તેને કહેવાય અનામિકા તો મિત્રો આગ આગળ સવાલ પરીક્ષામાં પૂછાય ગયેલો છે જે ટચલી આંગળીની આ બાજુમાં જે આંગળી છે એને શું કહેવાય તો કે અનામિકા કહેવાય કદાચ મિત્રો એવો સવાલ પૂછે કે ભાઈ અંગૂઠાની બાજુની આંગળી એટલે કે પહેલી આંગળી છે એને શું કહેવાય તો કે એને કહેવાય તર્જની અને જે વચ્ચેની મોટી આંગળી છે તેને શું કહેવાય મધ્યમાં એટલે ખાસ આટલા સવાલ યાદ રાખવાના જો ટચલી આંગળીની પાસેની આંગળી પૂછાય તો અનામિકા જો પ્રથમ આંગળી પૂછાય તો તર્જની કહેવાય અને બીજું તો કે વચ્ચે મધ્યમાં છે એટલે કે મોટી આંગળી છે એને શું કહેવાય તો કે મધ્યમાં કહેવાય આગળ ઓગણીસમાં સવાલની વાત કરીએ નમે નહીં તેવું તો તેમને શું કહેવાય અણનમ કહેવાય કે જે નમે ક્યારેય નમે નહીં તેને શું કહેવાય અણનમ વાત કરીએ તો કે તિથિ નક્કી કર્યા વિના આવનાર જેને કહેવાય અતિથિ એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ આવે તો શું હોય છે ઘણી વખત અતિથિ અને આને નાને બીજો કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય તો કે મહેમાન એટલે કે મહેમાન ક્યારેય તિથિ કે વાર નક્કી કરીને ના આવે કે ભાઈ ક્યારે આવશે ગમે ત્યારે આવી શકે એટલા માટે તિથિ નક્કી કર્યા વિના આવનારને શું કહેવાય અતિથિ અથવા મહેમાન બંને જવાબ આપણા સાચા બનશે એકવીસમી સવાલની વાત કરીએ તો કે વધારીને વાત કરવી તે તો કે અતિશયોક્તિ અથવા અત્યુક્તિ એટલે કે જે અમુક લોકો છે એ ઘણી વખત છે એ પોતાની વધારાની વધી વધારે વધારે વાત કરતા હોય છે તો આ રીતના જે વધારીને વાત કરે છે એમને શું કહેવાય તો કે અતિશયોક્તિ અથવા અત્યુક્તિ બાવીસમી વાત કરીએ તો કે થાક લાગ્યા સિવાય તો એને કહેવાય અથાક ત્રેવીસમી તો કે દેખાતું બંધ થઈ જાય તેવું હોય તો તેને શું કહેવાય તો કે અદ્રશ્ય કોઈપણ વસ્તુ આપણે દેખાતું બંધ થઈ જાય તો શું થઈ જાય અદૃશ્ય કહેવાય ચોવીસમી વાત કરીએ આત્માને અનુલક્ષીને તો કે અધ્યાત્મક આત્માને અનુલક્ષી હોય એવું અધ્યાત્મક જેની શરૂઆત નથી તેવું તો તેને શું કહેવાય તો કે અનાધિ એટલે ઘણી વખત આપણે ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ આ વસ્તુ અનાધિ કાળથી આવે ચાલી આવે છે તો આ રીતના જેની શરૂઆત નથી તેવું કોઈ ચોક્કસ શરૂઆત ના હોય તો તેમને શું કહેવાય તો કે અનાધી કહેવાય છવ્વીસમી વાત કરીએ સાચવી રાખવા આ સોંપેલી વસ્તુ અમાનત અથવા કોઈ પણ વસ્તુ આપણે કોઈને સાચવા આપીએ તો તેને શું કહેવાય અમાનત અથવા સત્યાવીસમી વાત કરીએ કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું તો અનુપમ કોઈની સાથે આપણે સરખામણી કરી શકીએ નહીં તેવું હોય તો તેને શું કહેવાય અનુપમ કહેવાય અઠ્યાવીસમી વાત કરીએ તો કે જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરી શકાય તેવું તો કે અનુપેક્ષ જેની ઉપેક્ષા ન કરી ઘટે કે ન કરી શકાય તો તેને શું કહેવાય અનુપેક્ષ કહેવાય ઓગણત્રીસમાં તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે તો તેને કહેવાય અનુમાન એટલે કે આપણે ઘણી વખત અનુમાન લગાવતા અંદાજ લગાવતા હોય છે કે ભાઈ તર્ક લગાવતા હોય છે કે ભાઈ ઘટના આ રીતના બની હશે તો તેમને શું કહેવાય તો કે અનુમાન કહેવાય ત્રીસમી વાત કરીએ તો નહીં પદ્ય નહીં ગધ્ય તો તેમને કહેવાય અપધ્ય ગધ્ય એટલે કે પદ્ય એટલે કાવ્ય થાય અને ગધ્ય એટલે પાઠ એટલે કે કોઈ પણ વસ્તુ છે ક્યાં ગધ્ય એટલે કાવ્ય નહીં હોય અને પાઠ પણ નહીં હોય એટલા માટે એને શું કહેવાય અપધ્ય ગત્રીસમી વાત કરીએ તો કે જેની આરપાર જોઈ ન શકાય તેવું હોય તો તેને શું કહેવાય તો કે અપારદર્શક કે જેને આરપાર જોઈ શકાય નહીં તેવું હોય અને કદાચ એવો સવાલ પૂછાય કે જેને આરપાર જોઈ શકાય છે તેને શું કહેવાય તો કે પારદર્શક અને ખાસ કરી નાખજો જેની આરપાર જોઈ ન શકાય તેનું હોય તો અપારદર્શક અને જેની આરપાર જોઈ શકાય તેને શું કહેવાય તો કે પારદર્શક કહેવાય બત્રીસ વાત કરીએ પહેલા કદી ન બન્યું હોય તેવું તો તેને કહેવાય કહેવાયપૂર્વ અથવા અપૂર્વ ક્યારે પહેલા ક્યારેય બન્યું નથી પ્રથમ વખત ઘટના બનતી હોય તો તેને શું કહેવાય અભૂતપૂર્વ અથવા અપૂર્વ તેત્રીસ માં ભેદી ન શકાય તેવું તો તેને કહેવાય અભેદ ચોત્રીસમી વાત કરીએ અમૃત જેવી મીઠી નજર તો એને કહેવાય અમી દ્રષ્ટિ પાંત્રીસ માં કિંમત ન કરી શકાય તેવું તો કે અમૂલ્ય અમલેખ અણમોલ ફરીથી તો કે જેની કિંમત ના કરી શકાય તેવું હોય તો તેમને શું કહેવાય અમૂલ્ય અમલેખ અણમોલ વાત કરીએ ઘણો પોકાર કરવા છતાં કોઈને સાંભળે તેવું હોય તો અરુણ્ય રુદન એટલે કે ઘણો બધો પોકાર કરીએ છતાં કોઈ ના સાંભળે તો તેને શું કહેવાય અરુણ્ય રુદન કમરથી ઉપરના ભાગનું ચિત્ર તો તેને શું કહેવાય અરુણ ચિત્ર ખાસ યાદ રાખજો બે અલગ અલગ છે સવાલ ફરીથી ઘણો પોકાર કરવા છતાં કોઈ ના સાંભળે તો એને કહેવાય અરુણી અરુદન અને કમરથી ઉપરનો ભાગનું જે ચિત્ર બનાવવામાં એને શું કહેવાય તો કે અરુણ ચિત્ર કહેવાય આડત્રીસમાં સવાલની વાત કરીએ તો કે આ લોકમાં મળે નહીં તેવું તો તેને શું કહેવાય અલૌકિક આગળ પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો છે એટલે ખાસ ફરીથી રિપીટ કરીએ તો કે આ લોકમાં મળે નહીં તેવું તો તેને શું કહેવાય અલૌકિક કહેવાય ઓગણત્રીસ ઓગણચાલીસમાં જોઈએ તો કે દેખીતા અર્થથી અવળો જ અર્થ સૂચવતી વાણી હોય એને શું કહેવાય તો કે અવળ વાણી એટલે કે દેખીતો અર્થ જે આવ્યો હોય એની કરતાં અલગ જ સૂચવતી હોય તો તેને શું કહી શકાય તો કે અવળવાણી કહી શકાય ચાલીસમી વાત કરીએ તો કે જેનો નાશ ન થાય તેવું તો કે અવિનાશી કે જેનો ક્યારેય નાશ ના થાય તો તેને આપણે શું કહી શકાય તો કે અવિનાશી કહી શકાય એકતાલીસમાં જન્મથી જ પૈસાદાર હોય તો તેને શું કહેવાય ગર્ભશ્રીમત એટલે કે જે વ્યક્તિનો જન્મ થાય એ પહેલા જ છે એના પિતા પણ પૈસાદાર હોય તો એટલા માટે જે બાળક જન્મ થયો છે એ વ્યક્તિ એ બાળકને શું કહી શકાય ગર્ભશ્રીમત કહી શકાય બેતાલીસમાં વાત કરીએ તો કે શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તો તેને કહેવાય અવિભાજ્ય જો મિત્રો આ એક ગણિતમાં પણ વ્યાખ્યા તમને અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે કે અવિભાજ્ય એટલે કેવું તો કે શેષ રાખ્યા વિના આપણે એને ભાગી ના શકાય તો કે એને શું કહેવાય અવિભાજ્ય કહેવાય એટલે અહીંથી આપણે ગણિતનો પ્રશ્ન પણ યાદ રાખીશું તેતાલીસમાં વાત કરીએ કદી પણ ન બની હોય તેવું તો કે અસંભવિત અથવા અશક્ય એટલે કે પેલા ક્યારેય બનવું નથી એટલે એને શું કહેવાય અશક્ય અથવા અસંભવિત કહેવાય ચુમાલીસમાં વાત કરીએ શિવનું ભયંકર નૃત્ય મિત્રો આ તો બધાને આવડતું જ છે શિવનું ભયંકર નૃત્ય હોય એને શું કહેવાય તો કે તાંડવ નૃત્ય કહેવાય પિસ્તાલીસમાં આવક તથા ખર્ચનો અડસટો એને કહેવાય અંદાજપત્ર જો મિત્રો આ શબ્દથી તમે આ પરિચિત જશો અંદાજપત્ર એટલે કે આપણે ઘણી વખત જે બજેટ નામ સાંભળ્યું હશે તો બજેટમાં શું હોય તો કે બજેટમાં પણ આ જ હોય છે કે આવક તથા ખર્ચનો જે એમાં છે કે ભાઈ આ વર્ષમાં આટલી આવક છે અને આટલી ખર્ચ છે એટલે એ બધો એનો હિસાબ હોય છે એને શું કહેવાય અંદાજપત્ર એટલે અંદાજપત્રને બીજું આપણે બજેટ કહેતા હોય છે એટલે ખાસ યાદ રાખશું આવક તથા ખર્ચનો અડસટો હોય એને શું કહેવાય અંદાજપત્ર છેતાલીસમાં પોતાના હાથે લખાયેલું પોતાનું વૃતાંત તેને શું કહેવાય આત્મકથા એટલે કે જે વ્યક્તિ પોતાની રીતના લખે છે અને પોતાના જીવન વિશે પોતાની લખે તો તેને શું કહેવાય આત્મકથા કહેવાય અને આનો જો બીજો શબ્દ લેવો હોય તો ડાયરી પણ કહી શકાય અમુક લોકોને ડાયરી લખવાની ટેવ હોય કે ભાઈ પોતાના જીવનમાં શું શું બનેલું છે ઘટનાઓ એ પોતાની ડાયરીમાં લખતા હોય છે એટલે કે જે પોતે જ ખુદ પોતાની લખે તો તેને શું કહેવાય આત્મકથા કહેવાય સુડતાલીસમાં વાત કરીએ કે જે ઘણા રૂપ લે છે તે તો તેને કહેવાય બહરૂપી એટલે કે જે અલગ અલગ રૂપ લેતો હોય તેને શું કહી શકાય તો કે બહરૂપી કહી શકાય અડતાલીસમાં પોતાની જાતનું અર્પણ કરવું તે તો તેને કહેવાય આત્મભોગ અથવા સ્વાર્પણ ફરીથી પોતાની જાતનું અર્પણ કરવું તે તો તેને શું કહેવાય આત્મભોગ અથવા સ્વાર્પણ ખાસ મોસ્ટ 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 બી આપણા માટે સવાલ બની શકે ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે અલગ અલગ પરીક્ષાઓમાં તો યાદ રાખશું બે જણ વચ્ચેનું યુદ્ધ તો તેને શું કહેવાય દ્વંદ્વયુદ્ધ એટલે કે બે લોકો વચ્ચે યુદ્ધ થાય એને શું કહેવાય તો કે દ્વંદ્વ યુદ્ધ કહેવાય પોતાના વખાણ પોતે જ કરવા તો તેને શું કહેવાય આત્મસ્લધા એટલે કે જે વ્યક્તિ પોતાના પોતાના વખાણ કરતો હોય તો તેને શું કહેવાય આત્મસ્લધા કહેવાય મિત્રો આ જો વિડીયો તમને ગમેલો હોય તો લાઇક કરો બીજા મિત્રોને શેર કરો જેથી કરીને તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી કરીને કોઈપણ વિડીયો અમે અપલોડ કરીએ તો તમને સરળતાથી નોટિફિકેશન દ્વારા મળી રહે આ વિડીયોમાં આટલો રાખીશું જય હિન્દ જય ભાર